गुजरात कांग्रेसना कार्यकारी प्रमुख हार्दिक पटेल अंबाजी पहोंच्या हता, दर्शन कर्या हता। गुजरात कांग्रेसना कार्यकारी प्रमुख हार्दिक पटेल मां अंबाना दर्शने गुजरातना पवित्र यात्राधाम बनासकांठाना अंबाजी खाते पहोंच्या हता। हार्दिक पटेल मां अंबाना दर्शन करवा अंबाजी आव्या हता अने तेमनी साथे कांग्रेसना धारासभ्यो जोड़ाया हता। अंबाजी मंदिरना शक्तिद्वारथी प्रवेश मेळवी लाइनमां दर्शन करवा हार्दिक पटेल पहोंच्या हता। दरमियान अंबाजी मंदिर खाते कांग्रेसना कार्यकर्ता हाजर रह्या हता। उपरांत बनासकांठा जिल्ला कांग्रेस प्रमुख दिनेश गढ़वी पण हाजर रह्या हता। त्यारबाद तेओए पत्रकारों साथे वातचीत करी हती। अंबाजी खाते पाटण धारासभ्य किरीट पटेल पण हाजर रह्या हता। હું ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર નથી, એટલા માટે હું પાકિસ્તાનની કે બીજા રાજ્યોની વાત કરવા માગતો નથી। ગુજરાતની મને જવાબદારી છે, મારી ઈચ્છા ગુજરાતના 6 કરોડ લોકોની ચિંતા છે। બાજુની ચિંતા અત્યારે ન કરીએ, જ્યારે નેશનલી મુદ્દામાં હું આગળ વધું ત્યારે એની ચિંતા પછી કરીશ। સર, તંત્ર દ્વારા આવો ભેદભાવ કેમ રાખવામાં આવે છે? હું આપ શું કહેજો કે ભાજપના જ્યારે ધારાસભ્ય આગેવાનો આવે છે ત્યારે એમને VIP ગેટથી એન્ટ્રી આપવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના કોઈ પણ આગેવાન કે ધારાસભ્ય આવે છે એને શક્તિ દ્વારા એન્ટ્રી અપાય? આ તંત્ર દ્વારા જે ભેદભાવ રાખવામાં આવે છે એમાં આપ શું કહેશો સાહેબ? માના ચરણોમાં ક્યારેય ભેદભાવ હોતો નથી। તંત્ર દ્વારા જે પણ કોઈ ભેદભાવ કરવામાં આવે એને બધું અહીંયા જ ચૂકવીને જવાનું હોય છે। હું કોઈને ધમકી નથી આપતો, પણ એક વાત તો બહુ સ્પષ્ટ છે કે સરકાર સમયસર કોઈની રહેતી નથી। સમય આવે એટલે બધું બદલાતું રહે છે, આ ચક્ર છે, આ વાતાવરણ છે, અને એની અંદર જ્યારે જ્યારે મોકો આવે ત્યારે પૂરેપૂરો વ્યવસ્થિત હિસાબ લેવાય છે। જવાબદારી એ કોઈ મોભો હોતો નથી, એક પડકાર હોય છે। છેલ્લા 25 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોવા છતાંય ગુજરાતના ખેડૂતો, યુવાનો, મધ્યમવર્ગીય પરિવારો, ગામડાની અંદર રહેતો એ ગરીબ વર્ગ આજે ખૂબ પરેશાન છે। એવા સંજોગોમાં અમે લોકોનું કઈ રીતે સારું કરી શકીએ, લોકોની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરી શકીએ, એના માટે અમે કામ કરીશું। નાની ઉંમરે જવાબદારી મળવી એ બહુ મોટી વાત નથી હોતી, પરંતુ એ જવાબદારી નિભાવવી સૌથી મોટી વાત હોય છે। ગુજરાતના 6 કરોડ લોકોને કઈ રીતે ન્યાય મળે, ગુજરાત સરકારની ખોટી નીતિઓની વિરુદ્ધમાં લોકોને કઈ રીતે જાગૃત કરવા, એ જ હેતુથી આજે મેં જગદંબાના ચરણોમાં નમન કરીને કઈ રીતે આ લોકોની વાત કરી શકું, કઈ રીતે આ લોકો સામે હું લડી શકું, બસ એ આશીર્વાદ લીધા છે। અને મને ભરોસો છે કે ગુજરાત ફક્ત ગાંધીનગર કે અમદાવાદ નથી, ગુજરાતનો મતલબ થાય છે દાંતાનું પણ એક ગામ, ગુજરાતનો મતલબ થાય છે બનાસકાંઠાનું પણ એક ગામ। ગાંધીનગર અને અમદાવાદમાં રોડ રસ્તા હોય તો હું માનું છું કે સાબરકાંઠા કે બનાસકાંઠાના છેવાડાના ગામડાની અંદર પણ સારા રોડ રસ્તા હોવા જોઈએ, ત્યારે જ ગુજરાત એક એકાકીકરણ અને વિકાસની પરિભાષામાં આવશે। અને એ જ હેતુથી અમે ગુજરાતના ગામડાઓમાં જઈ રહ્યા છીએ। સામાજિક આંદોલન દરમિયાન પણ ગુજરાતના 5-6 હજાર ગામડા ફર્યો હતો, આજે રાજકીય જવાબદારી મળ્યા બાદ ગુજરાતના 18 હજાર ગામડાઓમાં જઈને એક એક ગામની પરેશાની, એક એક ગામની મુશ્કેલી કઈ રીતે લેવી અને એ મુશ્કેલી આવનારા દિવસોમાં કઈ રીતે દૂર કરવી, એના માટેનું અમે કામ કરીશું। પેટા ચૂંટણી આવી છે જે 7 બેઠકો માટેની, એને જીત માટે આપણે કઈ રીતે જોયા? અમારી 8-8 પેટા ચૂંટણી કોંગ્રેસ પાસે હતી। ભારતીય જનતા પાર્ટીએ પૈસાની લાલચ અને પદની લાલચ આપીને અમારા ધારાસભ્યોને ખરીદવાનું કામ કર્યું છે। તમે નિશ્ચિંત રહો, 8-8 પેટા ચૂંટણીનું રિઝલ્ટ કોંગ્રેસની ફેવરમાં આવવાનું છે, કેમ કે ત્યાંના લોકો ક્યારેય પણ પક્ષ પલટુને સહયોગ નથી આપતા। ભારતીય રાજશાહી અને લોકશાહી દરમિયાન આવું સ્પષ્ટ રહ્યું છે કે લોકશાહીમાં સરકાર મજબૂત હોય તો વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ। કોંગ્રેસ વિપક્ષ તરીકે 80 સીટ લાવ્યા બાદ ગુજરાતના 6 કરોડ લોકોનો બહુ મજબૂત અવાજ બનતી હતી, તેની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અમારા ધારાસભ્યને ખરીદવાનું કામ કર્યું છે અને વિપક્ષને કમજોર કરવાનું કામ કર્યું છે। પણ એ ભૂલી રહ્યા છે કે આ કોંગ્રેસ પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન યોદ્ધાઓની પાર્ટી છે, અને આ પાર્ટીનો એક એક કાર્યકર્તા એ મહાન પૂર્વજોના રસ્તે ચાલીને ગુજરાતને વિકસિત બનાવવાનું કામ કરશે। દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા।